કેમ છો ઈ ક્લાસીસમાં સેન્ટ જેમ્સ પરિવાર તમારું સ્વાગત કરે છે આજે આપણે ધોરણ 2 માં જીવંતના વિષયમાં પાઠ 10 નો ભણીશું એટલે કે આપણો આ સેશનમાં છેલ્લો પાઠ છે હવે જો આજે આપણે 10 ઉપરનું નામ શું છે કે વર્ગખંડની સારી યાદી હવે તમે અત્યારે ઘર બેઠા જ વર્ગખંડમાં કે પ્રવેશવા માટે વર્ગખંડમાં બેસવા માટે કઈ કઈ સારી યાદી છે એ સમજી લેજો અને શીખી લેજો કારણ કે જ્યારે હવે આપણે શાળા ખુલશે ત્યારે તમે બધા વર્ગખંડમાં આવશો અને કઈ રીતે બેસવું કઈ રીતે વર્ગવું એ તમે શીખી લેજો આવી અને તે યાદ પણ રાખજો હવે જો અત્યારે હું પ્રથમ પહેલા પાઠનું વાંચન કરીશ અને પછી દરેક શબ્દ કયા શબ્દનો ભાર કોણ છે તે એ પણ કહી દઈશ જો આપણે વર્ગ પાઠ 10 નું વર્ગખંડની સારી આદતો આપણને વર્ગખંડમાં કોઈ ધક્કો માર્યા વિના એ તોડ્યા વગર પ્રવેશ કરવો જોઈએ તમે જ્યારે વર્ગખંડમાં આવો છો ત્યારે કોઈને ધક્કો ન મળે કે ધક્કો મારવા શું થાય કોઈને લાગી ન જાય અને દોડીને પણ આવો જોઈએ કારણ કે જો આપણો પગ પગ લપસી જાય તો પડી જાય તો પણ લાગી જાય લાઈનમાં જો એ સારી વાત છે તમે જ્યારે વર્ગખંડમાં આવો છો ત્યારે લાઈનમાં જવાનું અને વર્ગખંડની બહાર જ રહો છો ત્યારે પણ લાઈનમાં જવાનું આ એક સારી બાબત છે વર્ગખંડમાં આપણે આપણી જગ્યાએ શાંતિથી બેસવું જોઈએ શિક્ષકે આપણે જ્યાં બેસવું કહ્યું હોય ત્યાં આગળ આપણે શાંતિથી પોતાની પાટલી પર બેસવું જોઈએ કે ગુમ બરાડા કરવા જોઈએ કારણ કે સારી બાબત નથી વર્ગખંડમાં આવીએ કારણ કે શાળા છે એક મંદિર છે વિદ્યાનું મંદિર છે તમે વિદ્યા પ્રાપ્ત કરો છો બરાબર તો વિદ્યાનું મંદિર છે તો તમે જે મંદિરમાં ગુમ બરાડા કરો છો નથી કરતા તેમ શાળામાં પણ વર્ગખંડમાં તમારો એક પ્રાર્થનારૂપ છે એમાં ગુમ બરાડા કરાય નહીં શાંતિથી બેસવું જોઈએ આપણે મોનિટરના આદેશો પાલન કરવું જોઈએ અહીં તમે જુઓ વર્ગખંડમાં ઘણી વાર શિક્ષક છે કોઈ કામથી બહાર જાય અથવા તમારા પીરિયડ પર જાય એ દરમિયાન 5-7 મિનિટ છે વર્ગખંડ જો ખાલી હોય તો વિદ્યાર્થી શાંતિથી બેસે એના માટે શિક્ષક શું કરે છે એક વ્યક્તિને મોનિટર બનાવે છે કે ભાઈ શિક્ષકને આજે ન હોય ત્યાં સુધી એનું ધ્યાન બધાનું રાખે તો તમારે શું કરવું છે કે મોનિટરના આદેશનું પાલન મોનિટર બેસે તો હું શાંતિથી બેસું બધા વિદ્યાર્થીઓ તમારે શાંતિથી બેસવું જોઈએ જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે ત્યારે બધા વિદ્યાર્થીઓ ઉપાધી અભિનંદન પાઠવું જોઈએ જ્યારે શિક્ષક છે વર્ગખંડમાં આવે ત્યારે બધા વિદ્યાર્થીઓ ઉભા થઈ એને અભિનંદન પાઠવવું જોઈએ એટલે કે ગુડ આફ્ટરનૂન મિસ કરો છો કે તમે જ્યારે આવશો ત્યારે પણ આવું કરવાનું છે વર્ગખંડમાં ગુના ગુમ કરીએ સારી વાત વર્ગખંડમાં ગુના ગુમ કરે એ પહેલા જ કહ્યું કે શાળા છે મંદિર છે અને વર્ગખંડ છે બધા પ્રાર્થનાનો ઓરડો છે તો તમારે એમાં ગુના ગુમ કરવી જોઈએ નહીં જો આપણે શિક્ષકને કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોઈએ તો આપણે હાથ ઉપર કરીએ તમને જો થાય કે કાંઈ પ્રશ્ન પૂછવો છે કાંઈ પૂછવું છે તો હાથ ઉપર કરીને પ્રશ્ન પૂછવો જોઈએ નહીં કે મિસ મને 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 મિસ મારે કેવું છે નહીં ઊભા થઈને હાથ ઉપર કરવો જોઈએ અથવા બેસીને પણ હાથ ઉપર કરી શકાય છે કોઈની નકલ કરવી સારી નથી કોઈની નકલ કરે ન કરે નકલમાં અક્કલ હોય નહીં નકલ કરી નકવું બરાબર એ સારી બાબત કહેવાય નહીં આ સારા વિદ્યાર્થીની નિશાની નથી સારા છોકરાઓ નકલ કરતા નથી સારા છોકરાઓ છે વ્યવસ્થિત વિદ્યાર્થીઓ છે એ નકલ કરતા નથી તેઓ તેનું ઘરકામ દરરોજ કરે છે તેઓ શું કરે છે તેનું ઘરકામ છે એ દરરોજ કરે છે પછી તેનું કામ ચોખ્ખું અને સારું છે તેનું કામ કેવું હોય છે ચોખ્ખું અને સારું તમારા ક્લાસમાં જે વિદ્યાર્થી વ્યવસ્થિત થશે તમે જો પીસીની વાર વાર નોટ લેશે એનું કામ ચોખ્ખું અને સારું હોય છે હવે આપણે પાઠનું વાંચન તો કર્યું બરાબર ને હવે આપણે થોડીક સમજ મેળવીશું જો આપણે વર્ગખંડમાં કોઈને ધક્કો માર્યા ને કઈ રીતે વસ્તુ છે કોઈ ધક્કો માર્યા વિના બરાબર ને વર્ગખંડના પ્રવેશ એ રીતે કરવો જોઈએ કોઈને બરાબર ને ધક્કો બરાબર કોઈને ધક્કો માર્યા વિના માર્યા વિના અને દોડ્યા વગર પ્રવેશ કરવો જોઈએ બરાબર બે થી વાર કરવો જોઈએ ધક્કો માર્યા વિના અને દોડ્યા વગર પ્રવેશ કરવો જોઈએ લાઈનમાં જો સારી વાત છે બરાબર આપણે
પછી વર્ગખંડમાં આપણે આપણી જગ્યાએ શાંતિથી બેસવું જોઈએ. આપણે વર્ગખંડમાં કઈ રીતે બેસવું જોઈએ તો આપણી જગ્યાએ શું કરવું જોઈએ? શાંતિથી બેસવું જોઈએ. પછી તમે જો આપણે મોનિટરના આદેશ ઉપર કરો ઘણા માટે સુપાન કરવું જોઈએ તો આપણે હંમેશા મોનિટરના આદેશોનું પાલન કરવું જોઈએ. ક્યારે પાલન કરવું જોઈએ? જ્યારે શિક્ષક વર્ગખંડમાં ન હોય તો મોનિટર એમ કહે કે શાંતિથી બેસો ત્યારે તમારે વર્ગખંડમાં શું કરવું જોઈએ? શાંતિથી બેસવું જોઈએ અને યાદનું પાલન કરવું જોઈએ. જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે ત્યારે બધા વિદ્યાર્થીઓ ઉભા થઈ એને અભિનંદન પાઠવું જોઈએ. બરાબર? હવે જ્યારે શિક્ષક છે તમારા બરાબર વર્ગખંડમાં આવે ત્યારે બધા વિદ્યાર્થીઓ શું કરવું જોઈએ? ઉભા થઈ જવું જોઈએ અને એને અભિનંદન પાઠવું જોઈએ. અભિનંદન મતલબ શું? કે તમે ઉભા થઈને જે મિસ કરો છો ને, મિસ આવે છે ત્યારે ગુડ આફ્ટરનૂન મિસ કરો છો કે નહીં, એને અભિનંદન કહેવાય. એટલે આવકારવું કહેવાય. વર્ગખંડમાં ઘૂમાઘૂમ કરે સારી વાત નથી. વર્ગખંડમાં ઘૂમાઘૂમ કરે ન કરે તો વર્ગખંડમાં ઘૂમાઘૂમ કરવી એ સારી વાત નથી. જો આપણે શિક્ષકને કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોઈએ તો આપણે આપણો હાથ ઉપર કરવી હોય. જો આપણે શિક્ષકને કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોઈએ તો શું કરી દીધું જોઈએ? આપણે આપણો હાથ છે એ ઉપર કરી દીધું. શું કરવું જોઈએ? ઉપર કરી દેવો જોઈએ. કોઈની નકલ કરવી સારી વાત નથી. શું કરાય? કોઈની નકલ કરાય નહીં. કે નકલ કરવી એ સારી વાત નથી. સારા છોકરાઓ નકલ કરતા નથી. સારા છોકરા છોકરા શું કરે છે? નકલ કરતા નથી. બરાબર? સરકારી છોકરાઓ છે પોતાની રીતે બધું લખે છે. સારા છોકરાઓ છે એ પોતાની રીતે જ બધું લખે છે. સારા છોકરાઓ છે શું કહે છે? પોતાની રીતે જ કરતા નથી. પછી તેઓ તેનું ઘરકામ દરરોજ કરે છે. સારા છોકરા છે એનું ઘરકામ છે એ દરરોજ કરે છે. પછી તેનું કામ કેવું હોય છે? ચોખ્ખું અને સારું છે. તેનું કામ કેવું હોય છે? ચોખ્ખું અને સારું હોય છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્ગખંડમાં બરાબર ને બેસવા માટે બરાબર કે રીતે બરાબર વર્ગખંડમાં બેસવા માટે કઈ કઈ સારી આદતો છે એની આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે યાદમાં લઈ ગયું હશે. હવે તમે જ્યારે શાળામાં આવો ત્યારે કોઈની પર ધક્કા મૂકી માર્યા વગર દોડ્યા વગર લાઈનમાં વર્ગખંડમાં પ્રવેશ કરવાનો. શિક્ષક આવે ત્યારે ઉભા થઈને અભિવાદન કરવાનું. શિક્ષક જ્યારે હાજર ન હોય તો મોનિટરને આદેશ મારવાનો. સારા છોકરાઓની નકલ કરવાની નહીં અને સારા છોકરો પોતાના હંમેશા વ્યવસ્થિત બરાબર ને દરરોજ જે કામ છે દરરોજ કરી નાખે છે અને ચોખ્ખું અને સરસ રીતે કરે છે. તો આ બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પાઠ આપણે સુધી સમજ મેળવીશું. બાકીની સમજ છે પ્રશ્નો જવાની સમજ છે બીજા ભાગમાં સમજીશું. તો આ પાઠને આપણે